बनासकांठाना पालनपुरमां खखड़धज रोडना लीधे लोकोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। मीरागेटथी गणेशपुरा थई वडगाम जवाना मुख्य मार्ग पर ठेर ठेर खड़ा छे। रस्ता पर गटरना गंदा पाणी भराई रहेता ज वाहन चालको परेशान छे। अनेक वखत रजूआत बाद पण रोडनुं समारकाम करायुं नथी, जेथी पालिकानी लालियावाड़ी सामे उग्र आंदोलननी पण स्थानिकोए चीमकी उच्चारी छे। एक वर्ष पहेला ज नवो रोड बनावायो, परंतु भ્રષ્ટાચારને લીધે એક વર્ષમાં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા, જેથી રોડ પર નીકળવું લોકો માટે મુશ્કેલ છે। વહેલી તકે રોડનું સમારકામ ન કરવામાં આવે તો રોડ બંધ કરી ઉગ્ર આંદોલનની લોકોએ ચીમકી ઉચ્ચારી છે। એટલા 2-3 વર્ષથી આ ગણેશપુરાથી સિટીમાં જવાનો જે આ મેઇન રોડ છે, જે વડગામનો મુખ્ય માર્ગ છે, ત્યાં આ ખાડાઓના લીધે વાહનો એક તો બંધ થઈ ગયા છે, અહીંયા ચાલતા પબ્લિકને ખૂબ તકલીફ પડે છે। રોજ 5-6 હજાર વાહનો અહીંથી પસાર થાય છે, અને 5-6 હજાર પબ્લિક, બાજુમાં વિદ્યા મંદિર જેવી સ્કૂલ છે, એના બાળકો કાલે જ એક બેન છોકરાને લઈને પડી ગયા, તો સારું થયું, ફ્રેક્ચર ન થયું। આના માટે કલેક્ટરને અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે, રૂબરૂ પણ મળી આવ્યા છીએ, અને કલેક્ટર સાહેબે સૂચના પણ આપી નગરપાલિકાને, છતાંય નગરપાલિકા તરફથી ગમે તે કારણોસર કાં તો આ ભ્રષ્ટ વહીવટીતંત્રના લીધે આ ખાડાઓ જાણી જોઈને પૂરવામાં નથી આવતા, તો અમારી તો એક જ માગ છે કે ગમે તે કરી અને આ રસ્તો વ્યવસ્થિત રિપેર થાય અને આ ગટર લાઇન વ્યવસ્થિત થાય, કારણ કે રસ્તો રિપેર થશે, જો ગટર લાઇન વ્યવસ્થિત નહીં થાય તો વળી પાછું એનું એ જ પ્રોબ્લેમ થશે। તો ગઈ સાલ રોડ 6 મહિનામાં બનેલો, પરંતુ ફરી એક જ વર્ષમાં આવીને આવી હાલત થઈ ગઈ। અહીંયા કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી, અને પાણીથી બાળકો પણ પરેશાન છે, આવવા જવાનું મુશ્કેલી પડે છે, અને વારંવાર આ રોડ તૂટી જતો હોય છે, તો આ કેવી રીતનું કામ થાય છે? વધુમાં અહીંયા જે કચરાનો ઢગલો પડ્યો છે, માટી પડી છે, આ રોડ બન્યા પછી 15 દિવસ થઈ ગયા તો પણ હજી ઉઠાવ્યો નથી। ખાડા કેટલા મોટા મોટા પડ્યા? ખાડા તો અંદર એક્ટિવા અને સ્કૂટર તો ચાલે નહીં, એટલા મોટા મોટા ખાડા છે, રિક્ષાવાળા કોઈ આવવા તૈયાર નથી ભાડાનું વાહન। વિદ્યા મંદિર સ્કૂલ જ છે, છતાં દરરોજ અહીં 15-20 છોકરા એક્ટિવા ઉપર કે સાયકલ ઉપર લડી જાય છે, પડી જાય છે, વાગે છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। રિક્ષાઓ આવતી નથી, ગટરના ગંદા પાણી લોકોની દુકાન આગળ ઘર આગળ ભરાયા છે, હાઇજીનને કોઈ ધ્યાન રાખતા નથી નગરપાલિકા, અને કોઈ પણ જાતની સગવડ આપતી નથી, ફક્ત ટેક્સ લેવા આવે છે। જે ગયા 6 મહિના કે 7 મહિનામાં રોડ બનેલો હતો, ખરેખર તો કોન્ટ્રાક્ટર જોડે એની વસૂલી થવી જોઈએ કે એક વર્ષ પૂરું નથી થયું અને રોડ તૂટી કેવી રીતે જાય છે। સત્વરે આ ગટરનું ગંદું પાણી રોડ ઉપર જે કાઢે છે એ બંધ થવું જોઈએ, અને સરસ મજાનો રોડ સારી ક્વોલિટીનો બનવો જોઈએ। ગટરનું પાણી ખૂબ ભરાય છે, હાલતાલ ચાલતા કેટલાય માણસો પડે છે, એને કંઈક વ્યવસ્થા, અત્યારે નગરપાલિકા ભાજપનું શાસન છે, છતાં પણ આવીને તકલીફ લગભગ ઓછામાં ઓછા 2 મહિનાથી ભોગવી રહ્યા છે। રોડ 6 મહિના પહેલા રોડ બનેલો છે, છતાં પણ હજી એની પાણીની હિસાબે, ગટરનો ઉપરાયના હિસાબે રોડ તૂટી ગયેલ છે। ઓય મોટા 1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે, વિદ્યા મંદિર સ્કૂલ આવેલી છે, વડગામનો મેન હાઈવે રોડ છે, ઓછામાં ઓછા 2-4 હજાર વાહનો રોજની અવર જવર કરે છે, નાના બાળકો ત્યાંથી હેડે છે, નગરપાલિકામાં 2-3 વાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નિરાકરણ આવતું નથી, કલેક્ટરમાં અરજી લખીને આપી છે, પરંતુ કલેક્ટરમાંથી કશું નિરાકરણ આવ્યું નથી, અને આ જો ચોમાસું આવે તો આ રસ્તાને હેડવું બી મુશ્કેલ પડી જાય છે, અને બાઇકો વાળાને નાના વિકલો વાળાથી હેડે છે એટલે પડી જાય છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના મીરાગઢથી ગણેશપુરા જતા રોડની હાલત છે તે ખૂબ જ બિસ્માર બની છે, જેને લઈને સ્થાનિક લોકો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ ગણેશપુરા જતો મુખ્ય માર્ગ છે, અને આ માર્ગ પરથી રોજના 5-7 હજાર જેટલા વાહનો છે તે ચાલે છે, વડગામ જવાનો પણ આ મુખ્ય માર્ગ છે, જેને લઈને અહીંથી મોટા પ્રમાણમાં બસો તેમજ અન્ય નાના વાહનો સહિતના જે લોકો છે તે પણ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક વર્ષ પહેલા જ આ રોડનું જે ડામર અને પેવર કામ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ એક વર્ષની અંદર જ આ રોડ છે તે તૂટી ગયો છે। રોડ ઉપર અનેક જગ્યાએ 1-1.5 ફૂટ જેટલા મસમોટા ખાડા પડી ગયા છે, અને જે ગટરોનું પાણી છે તે આ ખાડાની અંદર આવીને પડી રહે છે, જેના કારણે વાહન ચાલકો છે તે ત્રસ્ત બન્યા છે। મોટાભાગના જે નાના વાહન ચાલકો છે, 2-વ્હીલર ચાલકો, તેમને અહીંથી જતા ખૂબ જ તકલીફ પડી રહી છે, અનેક વાહનો છે તેમના ટાયરો છે તે ફૂટી જાય છે,
તો અનેક વાહનોના અકસ્માતો પણ સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ છે તે કંઈ મળતું નથી, જેના કારણે જે સ્થાનિક લોકો સહિત આજુબાજુની જે 100થી વધુ સોસાયટીના લોકો તેમજ જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ગયા છે અને હવે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ રોડ છે તે રોડનું સમારકામ છે તે કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ કરાયું છે તેને બ્લેકલિસ્ટ છે તે કરવામાં આવે. જો કે ટૂંક સમયમાં જો આ રોડનું કામ નહીં થાય તો સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે સ્થાનિકો દ્વારા આ રોડ છે તેને બંધ કરીને ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે જે રીતે નગરપાલિકા દ્વારા આ રોડ છે તે બનાવવામાં આવે છે પરંતુ ટૂંક સમયની અંદર આ રોડ છે તે તૂટી ગયું છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોનો રોષ જોઈને નગરપાલિકા રોડનું કામ છે તે તાત્કાલિક રિપેરિંગ કરાવે છે કે કેમ. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.